હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન એટલા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડીની એક્ઝામ જે આવનારા સમયમાં આવી રહી છે, અંદાજિત એપ્રિલ અથવા મે મહિનામાં આની એક્ઝામ હશે, તો તેના માટે આજે આપણે થોડીક ચર્ચા કરશું. અત્યારે જે એનટીપીસીની એક્ઝામ ચાલી રહી છે, તેના પછી ગ્રુપ ડીની એક્ઝામ આવવાની છે. તે એક જ એક્ઝામ આવશે, તેમાં પછી તેનું ફિઝિકલ હશે, તો તે એક ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય. અને તે એક્ઝામ પણ ગુજરાતી લેંગ્વેજમાં તમે દઈ શકશો, જેણે ફોર્મ ભરેલું છે તે. તો તે એક ખૂબ જ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય રેલવેમાં જવા માટેની. તો એને આપણે આજે સિલેબસની થોડીક ચર્ચા કરીશું ડિટેલમાં. તો તેનો સિલેબસમાં છે મેથ્સ, મેથ્સના 25 ક્વેશ્ચન, 25 માર્ક હશે. આ મેથ્સમાં આવશે નફો ખોટ, પ્રોફિટ લોસ, રેશિયો પ્રપલ્સન જેવા જે જનરલ ચેપ્ટર છે, તે દરેક ચેપ્ટર આમાં આવશે. મિત્રો, એક વસ્તુ ખાસ યાદ રાખજો, જે RRB ગ્રુપ ડીની જે એક્ઝામ છે રેલવેની, તેમાં છે ને તમારે 10મા લેવલની 10 પાસ ઉપર એક્ઝામ છે, એટલે તેના જે ક્વેશ્ચનનું લેવલ છે તે NTPC જેટલું હાર્ડ હશે નહીં, તેનાથી સહેલું હશે. તો મેથ્સ માટે તમારે જે મેં ટોપિક કીધા તેની ચર્ચા તૈયારી કરવી, પછી ઇન જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ. રીઝનિંગ તો મિત્રો ખૂબ જ સહેલું આવે છે, ગ્રુપ ડીમાં ખૂબ જ સહેલું રીઝનિંગ હોય છે. કોડિંગ, ડીકોડિંગ, પછી બેઠક વ્યવસ્થા, એવા જે સિમ્પલ સિમ્પલ થઈ શકે તેવા ક્વેશ્ચન હોય છે, સિલોગિઝમ, તો તે બધી તમારે ડિટેલમાં તમારી રીતે ટોપિક તૈયાર કરી લેવા. અને હવે મિત્રો 1.5 મહિનાનો ટાઈમ જ બાકી છે, એટલે તમારે શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ યુટ્યુબ ચેનલમાં જે મેથ્સ અને રીઝનિંગમાં જે પૂછાયેલા ક્વેશ્ચન છે, NTPCમાં જે ક્વેશ્ચન રોજ પૂછાય છે, તેનું એનાલિસિસ જ જોવું, જેથી તમને આઈડિયા આવી જશે ક્વેશ્ચનનો. તેટલું જોઈને તમે એને એની પ્રેક્ટિસ કરશો પૂછાયેલા ક્વેશ્ચનની, અથવા જે ગઈ રેલવે ગ્રુપ ડીની એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાયેલા હતા, તેના ખાલી તમે ક્વેશ્ચન સોલ્વ કરશો, તેના ઉપરથી તમને બધો આઈડિયા આવી જશે. અને જો તેના ગયા ગ્રુપ ડીમાં પૂછાયેલાના એક્ઝામના જે મેથ્સ અને રીઝનિંગના તમારી પાસે ક્વેશ્ચન ના હોય, તો હું 1-2 દિવસમાં મારી ટેલિગ્રામ ચેનલ ઉપર PDF મૂકી દઈશ. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, તેમાં જોઈન થઈ જજો, તેમાં તમને દરેકની PDF મળી જશે. પછી ચર્ચા કરીએ આપણો જે જનરલ સાયન્સ. જનરલ સાયન્સ એટલે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી. તો તેમાંથી 25 ક્વેશ્ચન ને 25 માર્ક, એટલે કે તમારે જનરલ સાયન્સ ઉપર ખૂબ જ વધુ ભાર આપવો પડશે, કારણ કે આ જનરલ સાયન્સના ક્વેશ્ચન છે તે એટલા બધા હાર્ડ પૂછાતા નથી. 10મા 12મી જે NCERTની બુક છે તેમાંથી જ ક્વેશ્ચન હોય છે. હું તમને સજેશન કરીશ કે NCERTની બુક્સ તમે કરી લેશો. મારા ખ્યાલથી 15-20 દિવસમાં 10માની બુક મારા ખ્યાલથી એકવાર વંચાઈ જાય, એકવાર તમારે વાંચી લેવી ખાસ. અને આના આપણે ટોપિક વાઇઝ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, તેમાંથી તમે તે વિડીયો પણ જોઈ શકો છો, તે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આ થઈ જનરલ સાયન્સ. હવે વાત કરીએ જનરલ અવેરનેસ અને કરંટ અફેર. તે 20 માર્કનું હશે અને 20 તેના ક્વેશ્ચન હશે. તો તેમાં તમારે તેના આપણે ડિટેલમાં વિડીયો નીચે GKના વિડીયો મૂકેલા છે, તે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીએ છીએ, તેમાં જોઈ શકશો. તમારે હવે છેલ્લો ટાઈમ છે, મહિનાની અંદર તમારે બધું કવર કરવાનું થાય છે, એટલે ટોપિક વાઇઝ વિડીયો જોવા, જેવા કે કોઈ પણ IMP એવોર્ડ થઈ ગયા, કે રાજ્યપાલ, મુખ્યમંત્રીઓ, જે તે રાજ્યના રાજ્યપાલ, જે તે રાજ્યના ચીફ જસ્ટિસ, આ દરેકના સેપરેટ વિડીયો નીચે આપેલા છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તેમાં તમે જોઈ શકો છો GKવાળા સેક્શનમાં. તો તે તમે સેપરેટલી ટોપિક તૈયાર કરશો તો તે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો અને કરંટ અફેરની ખાસ વાત કરું તો મંથલી કરંટ અફેર જોવું. તો મંથલી કરંટ અફેરની તમારી પાસે કદાચ PDF મારી પાસે છે, તે હું તમને ટેલિગ્રામમાં મૂકી દઈશ. તો મંથલી કરંટ અફેર ખાલી વાંચી જવું, તો તેની PDF તમને મળી જશે. તો આ રીતે તમારે તૈયારી કરવી પડશે. હવે સ્ટ્રેટેજિક તૈયારી કરવી પડશે, કારણ કે આપણી પાસે બહુ ટાઈમ છે, અને બહુ બહુ તો તમે મે મહિનામાં એક્ઝામ હશે,
મારા ખ્યાલથી તો એપ્રિલમાં જ ચાલુ થઈ જશે, પણ મોડામાં મોડું કદાચ મે મહિનામાં એક્ઝામ હશે, તો તેની તૈયારીમાં તમે રહેજો. અને મારી યુટ્યુબ ચેનલમાં જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો સાથે શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને આવનારા સમયમાં આપણે ગ્રુપ ડીને અનુલક્ષીને ઘણા બધા વિડીયો મૂકવાના છીએ, તો તે પણ જોતા રહેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી હવે મન મૂકીને તૈયારી કરી લો, કારણ કે રેલવેમાં હવે આનીથી મોટી એક વેકેન્સી કોઈ દિવસ આવવાની નથી. આ લાસ્ટ વેકેન્સી સમજીને ચાલવું, કારણ કે આની પછી હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આવી જશે, દરેક એક્ઝામ માટેની એક પરીક્ષા. તો તેના કરતાં આ વેકેન્સી પકડી લેવી સારી. અને આમાં કોમ્પિટિશન ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ કરતાં ઓછું હોય છે. થોડુંક પેપર ગુજરાત ગવર્મેન્ટ કરતાં હાર્ડ આવે, પણ કોમ્પિટિશન ખૂબ જ ઓછું હોય છે. તો તમારા માટે સુવર્ણ તક છે. તો તૈયારી કરજો, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે.